नमस्ते बाड़को, नीलकंठ विद्यालय ऑनलाइन शिक्षण में आपनो हार्दिक स्वागत छे। धोरण पहलू विषय अंक विषय गणित। बाड़को आपने आज विषय गणित शीखवानो छे। आपणे प्रकरण 5 हजी चालू छे। चलो प्रकरण 5 नी शुरुआत करशुं, ज्यां पहोंच्या त्यांथी। बराबर, आपणे पहेला सौथी नानी नानी संख्या अने मोटी संख्या शीखी गया के नानी संख्या कोने कहेवाय, मोटी संख्या कोने कहेवाय, ते आपणे शीखा ने बाड़को। तो हवे आगळ ती पछी आवे छे सौथी नानी अने सौथी मोटी संख्या उपर ગોળગોળો ત્રણ રકમ આપેલી હશે, એમાંમાં નાની અને મોટી સંખ્યા આપણે શોધવાની થશે। તો ચલો બાળકો, બધા આઈડિયલની ગણિતની બુક્સ કાઢશે, સાપોથી પેન્સિલ ઇરેઝર શાર્પનર। ચલો બાળકો બધાએ કાઢી જો। તો પ્રકરણ 5માં આપણે પહોંચ્યા છે 62 પેજ નંબર, કેટલા 62, છગડે બગડે 62 62 પેજ ઉપર કાઢો। આપણે આગળ આ શીખી ગયા નાની અને મોટી સંખ્યા, બરાબર। હવે અહીં શું સૂચના છે, સૌથી નાની સંખ્યા ઉપર ગોળ અને સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરો। શું કીધું છે, સૌથી નાની સંખ્યા હોય ને અહીંયા શું કરવાનું છે, ચોરસ। સૌથી નાની સંખ્યા હોય અહીંયા ગોળ કરવાનું છે, અને સૌથી મોટી સંખ્યા હોય ત્યાં શું કરવાનું છે, ચોરસ કરવાનું છે। તો આપણે હવે ખબર પડી જાય કોને નાની સંખ્યા કહેવાય અને સૌથી મોટી સંખ્યા કોને કહેવાય। ચલો તો આપણે શરૂઆત કરીશું। ચલો અહીંયા આપ્યા છે 15, 4 અને 10, કેટલા આપેલા છે, 15, 4 અને 10। તો આમાંથી પહેલાં આપણે સૌથી નાની સંખ્યા ગોતીશું, તો 10 અને 15ની પહેલાં 4 આવે એટલે સૌથી નાના થયા, તો એમ આપણે ગોળ કરીશું। હવે સૌથી મોટા, તો 14 અને 10 પછી 15 આવે, જે સંખ્યા આપેલી છે તેના પછી આવતી એટલે સૌથી મોટી સંખ્યા થાય, અને જે આપેલી સંખ્યા હોય એમાં સૌથી પહેલાં આવતી હોય તે કેવી સંખ્યા થાય, નાની સંખ્યા। તો આ શું આવે છે, પછી સંખ્યા આવે છે, 4 અને 10 પછી આવતો અંક છે, એટલે 15 કેવા થશે, મોટી। તો મોટી સંખ્યામાં કેવું કરવાનું છે, ચોરસ। સમજાણું આ રીતે। ચલો ત્યાર પછી 11, 6 અને 13 આપેલા છે, કેટલા 11, 6 અને 13, તો એમાં 11, 6 અને 13માંથી સૌથી નાની સંખ્યા કઈ કહેવાય બાળકો, તો 11 અને 13 પહેલાં 6 આવી જાય ને, પહેલાં 6 આવે ત્યાર પછી 11 અને 13 આવે, તો સૌથી નાના કોણ થયું, 6 થયા, તો આપણે 6 ઉપર ગોળ કરીશું। પછી 11 અને 13 છે, બરાબર, આ સૌથી નાના થઈ ગયા, પછી આ બે રકમ જોવાય 11 અને 13, તો આમાંથી તે પછી કઈ સંખ્યા આવે છે, તો 13થી પછી આવે અને 11થી પહેલાં આવે, એટલે 13 કેવા થયા, મોટા થયા, તો મોટી સંખ્યા થઈ 13 તે પછી આવે છે, તો એમાં શું કરવાનું આવશે, ચોરસ। ચલો ત્યાર પછી 20, 19 અને 17, ત્રણેય એક જ લાઇનની સંખ્યા છે, 20, 19 અને 17, તો 17 યાય સૌથી પહેલાં આવશે, બરાબર, એટલે 17 સંખ્યા કેવી થશે, સૌથી નાની સંખ્યા થશે, તો 17 ઉપર આપણે ગોળ કરીશું। અને હવે 17 સૌથી પહેલાં આવી ગયા એટલે નાની સંખ્યા થઈ ગઈ, હવે સૌથી મોટી સંખ્યામાંથી ગોતવાની છે, તો 19 પછી 20 આવે એટલે 20 કેવા થયા, મોટા થયા, 19 પછી 20 આવે એટલે 20 કેવા થયા બાળકો, મોટા થયા, તો 20 ઉપર શું થશે, ચોરસ, બરાબર। ત્યાર પછી 9, 3 અને 5 આપેલા છે, શું આપેલા છે, 9, 3 અને 5, તો સૌથી નાના ક્યાં થયા, 3 થયા, એટલે બરાબર, તો 3 રહ્યા સૌથી લાઇનમાં પહેલા અંક આવે એટલે 3 કેવી થઈ, નાની સંખ્યા થઈ, એટલે નાની સંખ્યા ઉપર આપણે 3 ઉપર ગોળ કરી દઈએ। હવે 9 અને 5માંથી જોવાનું બાળકો, 9 અને 5માંથી જોઈએ તો સૌથી મોટો અંક કયો થાય, 9 પહેલાં આવે ને 5, બરાબર, 9 મોટા થાય ને, 9 કેમ કે 5 પહેલાં પછી આવે અને 5 પહેલાં આવી જાય એટલે 9 ઉપર શું થશે, ચોરસ થશે। 16, 8 અને 20 શું આપેલું છે ત્યાર પછી, 16, 8 અને 20, તો તેમાંથી સેના ઉપર ગોળ કરવાનું થશે, આપણે સૌથી નાની સંખ્યા ઉપર, એટલે 8 સૌથી પહેલાં આવી જાય, 8 નાના છે, 16, 8 અને 20માંથી 8 સૌથી નાના છે, એટલે 8 ઉપર આપણે શું કરીશું, ગોળ કરીશું, બરાબર, તો 8 ઉપર આપણે ગોળ કરી નાખ્યું,
समझाणो बाळको, त्यार पछी शू छे सोळ अने वीस, शू आपेलू छे सोळ अने वीस, तो एमांथी सौथी मोटी संख्या कई थई कहेवाय सोळ अने वीसमांथी, बराबर वीस, કેમ કે સોળ પહેલાં આવી જાય અને વીસ પછી આવે, જે પછી આવતી હોય સંખ્યા કેવી હોય બાળકો, મોટી હોય. તો સોળ અને આઠ અને વીસમાંથી સૌથી સંખ્યા નાની આઠ થઈ અને સૌથી મોટી સંખ્યા વીસ થઈ. ત્યાર પછી બે અગિયાર અને ઓગણીસ આપેલા છે, શું આપેલું છે? બે અગિયાર અને ઓગણીસ, સમજાણું. તો એમાં સૌથી નાની સંખ્યા કઈ થાય? અગિયાર અને ઓગણીસ પહેલાં સૌથી બે પહેલાં આવી જાય, એટલે બે કેવા થયા? નાના થયા. તો આપણે બે ઉપર શું કરવાનું થશે બાળકો? ગોળ. તો આપણે બે કરી નાખ્યા ગોળ. હવે બે અગિયાર અને ઓગણીસમાંથી સૌથી મોટી સંખ્યા કઈ થાય? હવે આ બેમાંથી જોવાનું, આપણે નાની સંખ્યા ઉપર કર નાખ્યું. હવે અગિયાર અને ઓગણીસમાંથી કોણ મોટા થાય? ઓગણીસ. કેમ કે અગિયાર પહેલાં આવે, ઓગણીસ પછી આવે. તો ઓગણીસ ઉપર આપણે ચોરસ કરીશું. નવ ચાર અને અગિયાર, શું આપેલું છે? નવ ચાર અને અગિયાર. તો સૌથી પહેલાં કયો અંક આવશે? ચાર આવશે, તે પછી નવ અને અગિયાર આવશે. સમજાણું બાળકો. તો ન ચાર રહીએ સૌથી નાની સંખ્યા, એટલે ચાર ઉપર આપણે ગોળ કરીશું. નવ અને અગિયાર, તો નવ ને અગિયારમાંથી કોણ મોટા થશે બાળકો? નવ પહેલાં આવશે, અગિયાર પછી આવશે. તો અગિયાર કેવા થયા? સૌથી મોટા થયું. આ રીતે બાળકો નવ ચાર અને અગિયાર, તો એમાં ચાર સૌથી નાના થયા, અગિયાર સૌથી મોટા. ચલો આ એક લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. ચલો બાજુમાં તેર સોળ અને વીસ, તેર સોળ અને વીસ આમાંથી સૌથી નાની સંખ્યા આપણે ગોતીશું પહેલાં. તો તેર સૌથી પહેલાં આવે, ત્યાર પછી સોળ અને વીસ આવે. તો તેર સૌથી કેવા થયા? નાના થયા. તો આપણે એમાં ગોળ કરીશું. સોળ અને વીસ, તો વીસ કેવા છે? સોળ પહેલાં આવે પછી વીસ આવે. તો વીસ કેવા થયા? સૌથી મોટા. તો એમાં આપણે શું કરીશું? ચોરસ. કેમ કે સોળ પહેલાં આવી જાય છે, વીસ પછી આવે છે, એટલે વીસ કેવા થાય? મોટી સંખ્યા. જે પછી આવતી હોય આપેલ સંખ્યામાં તે મોટી, અને જે આપેલ સંખ્યા છે તેની પહેલાં આવતી હોય તે નાની સંખ્યા. સમજાણું બાળકો આ રીતે. તો તેર સોળ અને વીસમાંથી તેર સૌથી નાના થયા અને વીસ સૌથી મોટા થયા. ત્યાર પછી બાર તેર અને પંદર, શું આપેલું છે? બાર તેર અને પંદર. તો બાર કેવા થયા બાળકો? સૌથી પહેલાં કી આવે છે? બાર આવી જાય છે. ત્યાર પછી તેર અને પંદર આવે છે. તો બાર સૌથી નાના થયા. તો એમાં ગોળ કરીશું આપણે. હવે બારમાં આપણે ગોળ કરી નાખ્યું સૌથી નાની સંખ્યામાં. તો હવે તેર અને પંદરમાં જોવાનું. તો પંદર મોટા છે કે તેર મોટા છે સૌથી? તો શું થશે? તેર પહેલાં આવે છે, પંદર પછી આવે છે, એટલે પંદર કેવા થયા? સૌથી મોટા. તો એમાં શું આવશે? ચોરસ. ચલો તો બાળકો પંદરમાં ચોરસ કરો. તો બાર તેર અને પંદરમાંથી બાર સૌથી નાના થયા અને પંદર સૌથી મોટા થયા. સમજાણું બાળકો. પછી છે ચૌદ સત્તર અને પંદર, શું આપેલું છે? ચૌદ સત્તર અને પંદર. તો સૌથી નાની સંખ્યા આપણે શોધવાની છે. તો સૌથી નાની સંખ્યા ચૌદ આવે, ત્યાર પછી પંદર આવે, ત્યાર પછી સત્તર આવે. તો ચૌદ કેવા થયા બાળકો? સૌથી નાના. તો ચૌદ ઉપર આપણે ગોળ કરીશું. હવે સત્તર અને પંદરમાંથી મોટો અંક કયો થશે? પંદર પહેલાં આવશે પછી સત્તર આવશે. તો સત્તર કેવી સંખ્યા થઈ બાળકો? મોટી સંખ્યા. તો સત્તર ઉપર આપણે ચોરસ કરીશું બાળકો. તો ચૌદ સત્તર અને પંદરમાંથી ચૌદ સૌથી નાના અને સત્તર સૌથી મોટા. ચલો ત્યાર પછી પંદર સત્તર અને તેર, શું આપેલું છે? પંદર સત્તર અને તેર. તો પંદર સત્તર અને તેર, તો સૌથી પહેલાં ક્યાં આવે? તેર, પછી પંદર અને પછી સત્તર. તો તેર કેવા થયા? સૌથી નાના થયા. તો સૌથી નાની સંખ્યા તેર છે. તો તેના ઉપર આપણે ગોળ કરીશું. ત્યાર પછી પંદર અને સત્તર આપેલા છે, શું આપેલું છે? પંદર અને સત્તર. તો સૌથી મોટી સંખ્યા કઈ થશે? સત્તર થશે. કેમ કે સત્તર પછી આવે છે અને પંદર પહેલાં આવી જાય છે. તો સત્તર ઉપર આપણે ચોરસ કરીશું. તો પંદર સત્તર અને તેરમાંથી તેર સૌથી નાની અને સત્તર સૌથી મોટી સંખ્યા. સમજાણું. ત્યાર પછી વીસ નવ અને દસ આપેલા છે, શું આપેલા છે? વીસ નવ અને દસ. તો હવે નવ સૌથી પહેલાં આવે, ત્યાર પછી દસ આવે, ત્યાર પછી વીસ આવે. તો સૌથી પહેલાં આવ્યા નવ. તો નવ કેવી સંખ્યા થઈ બાળકો?
नानी तो त्यां आपणे 9 ऊपर गुण करीशुं केम के सौथी नानी छे। पछी शुं आवशे 10 आवशे। हवे सौथी त्यार पछी शुं आवशे 20 आवशे। एटले सौथी मोटी सौथी छेल्ले आवे छे 20। એટલે સૌથી મોટી સંખ્યા 20 થઈ તો તેના ઉપર ચોરસ બરાબર। તો 20 9 અને 10 માંથી સૌથી મોટી 20 અને સૌથી નાની 9। ત્યાર પછી 17 16 અને 11 શું આપેલું છે? 17 16 અને 11 તો બાળકો આમાંથી સૌથી પહેલા 11 આવશે, પછી 16 આવશે અને પછી 17 આવશે। તો સૌથી નાની સંખ્યા કઈ થઈ? 11। કેમ કે 11 પહેલા આવી જાય છે ત્યાર પછી આ બે અંક આવે છે, એટલે 11 ઉપર આપણે ગોળ કરીશું કેમ કે તે સૌથી નાની સંખ્યા થઈ। ત્યાર પછી 16 અને 17, તો 16 પહેલા આવે, 17 એના પછી આવે, એટલે 17 કેવા થયા? સૌથી મોટા થયા। એટલે 17 ઉપર શું આવશે બાળકો કરવાનું? ચોરસ। 17 16 અને 11 માંથી 17 સૌથી મોટા થયા, 11 સૌથી નાના થયા। ચલો બાળકો આમ આપણે 3-3 રકમ જોઈને એટલે બધામાં એક ઉકી રકમ વધશે બરાબર। ત્યાર પછી 12 2 અને 8 શું આપેલું છે? 12 2 અને 8 તો સૌથી પહેલાં 2 આવે, ત્યાર પછી 8 આવે, ત્યાર પછી 12 આવે। તો સૌથી પહેલાં શું આવી ગયું? 2। તો કેવી સંખ્યા થઈ બાળકો? નાની સંખ્યા। તો નાની સંખ્યા એમ શું કરવાનું છે બાળકો? ગોળ। ચલો હવે 12 અને 8માંથી સૌથી મોટી સંખ્યા કઈ થાય? 8 પહેલાં આવે અને ત્યાર પછી 12 આવે, તો 12 કેવા થયા? જે પછી આવતા હોય મોટા, તો 12 પછી આવે છે, તો 12 મોટા, તો એમાં બાળકો આપણે ચોરસ કરવાનું છે। સમજાણું બાળકો આ રીતે? તો આપણે શું આજનો પોઈન્ટ જોયો? સૌથી નાની સંખ્યા પર ગોળ અને સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ। તો બાળકો અહીંયા આપણે 15, 4 અને 10 એ રીતના 3-3 રકમ આપેલી હતી, તો એમાં આપણે 3 રકમમાંથી 2 જ રકમ ઉપર આપણે નિશાની કરવાની છે। સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા ઉપર નિશાની કરી તો બધામાં એક ઉકી સંખ્યા વધશે। સમજાણું બાળકો? 3-3માં કરવાનું આવશે નહીં, 2 સંખ્યામાં કરવાનું છે। સૌથી નાની સંખ્યા શોધી અને સૌથી મોટી સંખ્યા શોધીને જ નિશાની કરવાની છે, બાકીના બધા લાઈનમાં એક ઉકા અંક વધશે। સમજાણું બાળકો? તો આજના વિડીયોમાં તમારે આ પેજ પૂર્ણ કરવાનું રહેશે સ્વપોથીમાં, પ્રશ્ન નંબર 17, પેજ નંબર 62 બરાબર। આ સ્વપોથીમાં સારા અક્ષરે ગોળ અને ચોરસ કરીને પૂરી નાખજો અને આના પેજ તમારે હોમવર્ક બુક્સમાં પણ લખવાનું છે। સમજાણું? પ્રેક્ટિસ માટે તમારે હોમવર્ક બુક્સમાં પણ લખવાનું છે આજના વિડીયોમાં। સમજાઈ ગયું બાળકો? થેન્ક યુ બાળકો।